निष्कुळानंद स्वामीए 64 पदीमां एक पंक्ति एवं लखी छे, जेने मळवे मान्यू कल्याण रे तेने जोवा घड़ी घड़ीए। आम तो आ पंक्तिनो भावार्थ जेना शरण में आपणे जवू होय एना जीवननो तपास करो एवो थाय छे, पण आपणे एम पण समझी शकीए कि निष्कुळानंद स्वामी आपणने एवुं सूचवे छे अहींया कि जेना संबंधथी मारो मोक्ष थवानो छे। प्रमुख स्वामी महाराजने आपणे मोक्षदाता मानीए छीए, એ કેવળ આપણી માન્યતા નથી પણ શ્રીજી મહારાજે જ એવું કહ્યું છે। મધ્યનું 59મું વચનામૃત પરમ કલ્યાણનું વચનામૃત છે, એની અંદર સર્વ શાસ્ત્રોનો સાર કાઢીને મહારાજે કહ્યું, વેદ, ષટશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ આદિ જે શાસ્ત્ર છે એનું એ જ રહસ્ય છે કે ભગવાન અને ભગવાનના સંત એટલે કે સત્પુરુષ એજ કલ્યાણકારી છે। એટલે મોટા પુરુષ મોક્ષદાતા છે। પ્રમુખ સ્વામી મહારાજને આપણે સૌ મોક્ષદાતા સમજીએ છીએ, એટલી તો નિષ્ઠા આપણને થઈ જ છે। હવે નિષ્કુળાનંદ સ્વામી આપણને આગળ લઈ જાય છે, જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા, સત્પુરુષને જોવા। સત્પુરુષને જોવા એટલે શું? એમના જીવનને જોવું। એમના જીવનને જોવું એટલે શું? એમના સદગુણોને જોવા। ક્યારે જોવા? ઘડી ઘડીએ, જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે આ જ કામ આપણે કરવાનું છે, તેને જોવા ઘડી ઘડીએ। એ જ સત્પુરુષનો સાચો ઉપયોગ છે। સંસ્કૃત શ્લોકમાં પણ કહ્યું છે, પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરશ્ચરિતમ આત્મનઃ કિન્નુ મે પશુ વિસ્તુલ્યમ કિમ સત્પુરુષે રીતિ। દરરોજ આપણે વિચાર કરવો જોઈએ કે મેં જે જીવન પ્રાપ્ત કર્યું છે ભગવાનની કૃપાથી, કિન્નુ મે પશુ વિસ્તુલ્યમ, કે હું પશુના તુલ્ય જીવન તો જીવતો નથી ને। ઘણીવાર આપણા મનની અંદર પશુ તુલ્ય જીવન એટલે શું લાગે? કોકને હેરાન કરતા હોઈએ, કોકને નર્તરૂપ થતા હોઈએ, અયોગ્ય ક્રિયાઓ કરતા હોઈએ તો જ આપણે પશુ જેવા, એવી એક આપણી માન્યતા છે। બરાબર છે, જેમ કે કોઈ બહુ ગુસ્સાવાળો હોય કે કોઈ મારામારી બહુ કરતો હોય આપણે ગધેડા જેવો કહીએ, ગધેડો લાત મારે ને આપણે એને ગધેડા જેવો કહીએ। શું મારું જીવન પશુ તુલ્ય છે એટલે આપણને લાગે ના આપણે પશુ જેવા તો નથી, આપણે કોઈને કંઈ લાત મારતા નથી, અયોગ્ય ક્રિયા કરતા નથી, હિંસક નથી આપણે। પણ પશુનો અર્થ શું છે ખબર છે? આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુ ગીર નારાયણ। જો આપણે ખાવું, આહાર, નિદ્રા એટલે કે શું, ભય, ભય પામવો અને પ્રજા ઉત્પન્ન કરવી, આ ચાર ક્રિયા સિવાય બીજું કંઈ ન કરતા હોઈએ તો પણ પશુ તુલ્ય છીએ। ભલે કોઈને હેરાન નથી કરતા પણ આ ચાર સિવાયનું કંઈ આવ્યું? તો કે ના, એક સામાન્ય જીવન જીવીએ છીએ તો એ આપણું જીવન પશુ તુલ્ય જ ગણાય। કિન્નુ મે પશુ વિસ્તુલ્યમ કિમ સત્પુરુષે રીતિ। નિરંતર આ વાતનો વિચાર કરવાનો કે મારું જીવન સત્પુરુષ જેવું બને છે કે નહીં। ગઈકાલે આપણે જોયું કે સ્વામી એમ કહ્યું, ગુણાતીતાનંદ સ્વામીએ, પાછા વળવાની ક્રિયા, પાછા વળીને જેવું એ સિંહનું કામ છે। સિંહ જેવું પ્રાણી પણ એકવાર પાછું વળીને જોતું હોય તો આપણે તો અવશ્યપણે પાછા વળીને જોવું જ જોઈએ। એ પાછા વળીને જોવું એટલે શું? એ આ જ વાત છે। અંતરદ્રષ્ટિની ગઈકાલે થોડી વાત આપણે કરેલી, શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ પ્રથમનું 39મું વચનામૃત છે એમાં મહારાજે બહુ સરસ મજાની અંતરદ્રષ્ટિની વ્યાખ્યા કરી છે।
આજ મહારાજ સમજાવે છે, આજ જીવનનો ધ્યેય છે, રોજ આજ કરવાનો છે. જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા તેની મૂર્તિ સામે જોઈ રહેવું, એ જ અંતરદ્રષ્ટિ. આપણને સંત સ્વરૂપે શ્રીજી મહારાજ મળ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આપણને મળ્યા છે, એની મૂર્તિ સામે જોઈ રહેવું. મૂર્તિ સામે એટલે હમણાં આપણે અર્થ કર્યો ને એવી રીતે, એ શું કરે છે? જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનના પ્રશ્નમાં મૂર્તિને જોવાની એક રીત છે, કેવી રીતે મહાપુરુષોની સામે જોવું એ અર્જુન આપણને શીખવાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 54મો શ્લોક, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદિહિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. આવા જે મહાન પુરુષો છે ને, જેની પ્રજ્ઞા સ્થિર છે પરમાત્માના સ્વરૂપમાં, એ લોકો કેવું બોલતા હોય? એટલે કઈ ભાષા બોલતા હોય એવું નહીં, હા, અંગ્રેજીમાં બોલતા હોય, હિન્દીમાં બોલતા હોય, ગુજરાતીમાં બોલતા હોય, કઈ વિષયવાર બોલતા હોય, છણાવટ સાથે બોલતા હોય, એમ નહીં. એ જ્યારે બોલતા હોય છે ત્યારે એમની ભાવના શું હોય છે? કિમ પ્રભાષેત, એ બેસે કિમાસીત, એ કેવી રીતે બેસતા હોય, એ કેવી રીતે ચાલતા હોય? અર્જુન આપણને શીખવાડે છે કે મહાન પુરુષો સામે કેવી રીતે જોવું. કૃષ્ણ ભગવાને ત્યાં ઉત્તરો પણ આપ્યા છે 18 શ્લોકોમાં, અને એ જ વર્ણનમાં આખો અધ્યાય 72મા શ્લોકમાં પૂરો થાય છે. એટલા માટે સતત આપણે આ એક ધ્યાન રાખવું જોઈએ કે મને જે જીવન પ્રાપ્ત થયું છે એ જીવન પ્રમુખ સ્વામી મહારાજ જેવું થતું જાય છે. મધ્યનું 8મું વચનામૃત એમાં પણ મહારાજે આ જ વાત લખી, બાહેર અથવા માહિલી કોરે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપ સામે જે વૃત્તિ કરવી, ત્યાં વૃત્તિ શબ્દ વાપર્યો છે, એ જ અંતરદ્રષ્ટિ. કારણ કે આ તો સમજણ છે ને, મનથી ભગવાન સાથે રહેવાનું છે. આપણે મનન શબ્દ મૂક્યો છે અહીંયા, વૃત્તિ દ્વારા આપણે સત્પુરુષનું જોડાણ કરવાનું છે. કદાચ સ્થૂળ રીતે આપણે ગમે ત્યાં હોઈએ, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસનની અંદર બિરાજમાન છે, તો સ્થૂળ દ્રષ્ટિ આપણે દૂર છીએ, પણ મધ્યનું 8મું વચનામૃત એ આપણને વૃત્તિ દ્વારા સત્પુરુષની સાથે રહેવાનું કહે છે, કે પ્રત્યક્ષ ભગવાનનું જે સ્વરૂપ પ્રાપ્ત થયું એની સામે વૃત્તિ કરવી. તો વૃત્તિથી તો આપણે ભેગા રહી શકીએ, એમાં કોઈની તાકાત નથી કે આપણને જુદા પાડી શકે. દેહ કરીને તો કેવું, આપણે નોકરી કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, તો આપણે પરવશ છીએ, એક સંસાર લઈને બેઠા છીએ, એટલે આપણે નોખા રહેવું પડે. પણ નોકરી ધંધો કરતા કરતા વૃત્તિ રાખી શકાય? કોઈ વ્યક્તિ ધંધો કરતો હોય તો 24 કલાકથી એને ગ્રાહક આવે છે, ઘણો બધો સમય મળે છે, કેટલું માણસ વાંચી લે છે, જોઈ લે છે, તો એ વખતે આપણે વૃત્તિ રાખી શકીએ. એક માળા આપણે સાથે રાખી હોય, અથવા તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું કોઈ પુસ્તક રાખ્યું હોય, આ વચ્ચે આપણે વાંચન કરીએ કે માળા ફેરવીએ, મધ્યના 8 પ્રમાણે પ્રત્યક્ષ સ્વરૂપમાં વૃત્તિ રાખી કહેવાય. કોઈ નોકરિયાત હોય, અત્યારે કોઈ એવી નોકરી નથી કે તમારે સતત કામ કર્યા જ કરવું પડે, ઘણો સમય વચ્ચે મળે છે, એ સમય દરમિયાન વૃત્તિ દ્વારા આપણે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપ સાથે જોડાઈ શકીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરી શકીએ છીએ. આમ તો આપણા શાસ્ત્રો એવું કહે છે કે ભજન કરતા કરતા ક્રિયા કરવી, કોઈ પણ ક્રિયા કરતા કરતા આપણે વૃત્તિ ગમે ત્યાં રાખી શકીએ છીએ. નોકરી કરતા કરતા જો આપણે ઘરને યાદ કરી શકતા હોઈએ, આપણા બીજા કાર્યોને યાદ કરી શકતા હોઈએ, તો પછી પ્રમુખ સ્વામી મહારાજને કેમ યાદ ન કરી શકાય? પણ એવી અંતરમાં એક ઝંખના જોઈએ કે મારે આ કાર્ય કરવું છે. એટલે મહારાજે એ જ વાત ત્યાં મધ્યના 8મા વચનાદમાં સમજાવી, એને જ શ્રીજી મહારાજે જ્ઞાન યજ્ઞ કહ્યો છે. જ્ઞાન યજ્ઞ એવો શબ્દ વાપર્યો છે. આ શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 15મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને પણ વાપર્યો છે કે કેટલાક એવા ભક્તો છે અર્જુન કે જે લોકો મને જ્ઞાન યજ્ઞથી ભજે છે. એ જ્ઞાન યજ્ઞ એટલે એ જ કે પોતાનો જે આત્મા છે એને બ્રહ્મરૂપ માનવો, અને બ્રહ્મરૂપ એવો જે પોતાનો આત્મા એને વિશે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને જોયા કરવી, આ સાચો જ્ઞાન યજ્ઞ. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. બધું જ બ્રહ્માત્મક જોવે, કોનો પછી મનુષ્ય ભાવ એને આવે, એનું જોડાણ સત્પુરુષ સાથે જ હોય,
ભગવાન સાથે જોઈએ કોનો મનુષ્ય ભાવ આવે. ભગતજી મહારાજને અંતઃકરણમાં જે આનંદ વર્તતો હતો એનું મૂળ રહસ્ય આ હતું, વૃત્તિથી જોડાણ અને સમજણ જબરજસ્ત. મોટા મોટા પરમહંસોને પણ જે શાંતિ ન વર્તે અંતઃકરણને વિશે, તે ભગતજી મહારાજના અંતઃકરણ વિશે શાંતિ વર્તતી હતી. બહાર ગમે એટલી ઉપાધિ હોય પણ અંતઃકરણમાં એકદમ સ્થિરતા. નિર્વાસ સ્થળમાં દીવો મૂક્યો હોય ને, પવન વગરની જગ્યા ઉપર દીવો મૂક્યો, કેટલો સ્થિર હોય. એવી રીતે ભગતજી મહારાજનું અંતઃકરણ કાયમ સ્થિર રહેતું. એટલે ભગતજી મહારાજને પૂછવામાં આવ્યું કે તમને કોઈ ઉપાધિ વળગતી નથી, આટલી બધી શાંતિ વર્તે છે, એનું કારણ શું છે? તો ભગતજી મહારાજે હમણાં શ્લોક બોલ્યા ને શ્રીમદ ભગવદ્ ગીતાનો, એ સિદ્ધ કરેલો. ભગતજી મહારાજ કહે છે, હું તો બધાને બ્રહ્મની મૂર્તિ જોઉં છું. જો બ્રહ્માકારે દ્રષ્ટિ થઈ ગઈ, દેહ સામે દ્રષ્ટિ રહી જ નહીં, પોતાને બ્રહ્મરૂપ માને અને બધા ભક્તોને બ્રહ્મરૂપ માને, તો બધે જ એને ભગવાન દેખાય. બ્રહ્મરૂપ માનવું એટલે શું? બધું અક્ષરધામ જેવું વાતાવરણ થઈ ગયું, બધાને બ્રહ્મ સ્વરૂપ જુએ. એટલે જેમ પ્રમુખ સ્વામી મહારાજને વિશે ભગવાન દેખાય ને, એમ જેને જેને બ્રહ્મરૂપ જુએ એ દરેકમાં એને બ્રહ્મરૂપ અરે ભગવાન દેખાય. જે મહારાજે કાર્યાણીના 7મા વચનામૃતમાં સિદ્ધ દશાનું લક્ષણ લખ્યું છે કે સ્થાવર જંગમ જેટલી કઈ આ દુનિયા છે, પ્રપંચ છે, એ બધાને વિશે પરમાત્માના એને સતત દર્શન થાય. આ ભૂમિકા સુધી આપણે પહોંચવું છે. અત્યારે તો આપણે ખૂબ જ સામાન્ય ભૂમિકા ઉપર ચાલીએ છીએ, આ દિશા આપણા હાથમાં આવી જ નથી. હજી તો એટલું સારું છે, જેટલું છે એટલું આપણે ખોઈ ના નાખીએ ને તોય ઘણું છે. જે લેવલ ઉપર છીએ એમાંથી પડી ન જઈએ ને, એના જ સંઘર્ષમાં જીવન પૂરું થઈ જાય છે. પણ આપણે તો આગળ વધવું છે, નિશાન ઊંચું બાંધવું. કોઈ માણસ તારાને તાકવા પ્રયત્ન કરતો હોય તો મૂર્ખો લોકો એને મૂર્ખ સમજે. એટલે તારાને તો કંઈ તાકવાના હોય કોઈ દિવસ, એની પ્રેક્ટિસ કરવાની હોય તો બરાબર છે. એ માણસ તારાને તાકવાનો પ્રયત્ન કરે કે તારો નહીં વિંધાય, પણ એમાં એટલી તો કુશળતા આવી જ જાય કે આ ઝાડનું છેલ્લું પાંદડું છે ને એને તો આટી જ દે. એમ આ કંઈ તારા તાકવા જેવી અસંભવિત વાત નથી. ઘણા બધા દાખલા સત્સંગમાં બની જાય છે, પણ આપણે પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે આગળ વધાય. અહીંયા અક્ષરધામ આપણે બાંધ્યું તો એની અંદર સોમવારે રજા હોય છે, મોટા મોટા પાટિયા આપણે મૂકેલા છે, એ સોમવારે બંધ. શા માટે બંધ કરીએ છીએ? એ દિવસે મજા કરવા માટે, એટલો હેતુ નથી. પણ અક્ષરધામની અંદર કંઈક સાફસૂફી કરવી હોય, જાળવણી, આપણે એને શું કહીએ છીએ, જાળવણી. આજની ભાષામાં એને મેન્ટેનન્સ કહે છે. તો એ જે રજા પાડીએ છીએ ને, એ મેન્ટેનન્સ માટે રજા પાડીએ છીએ. એમને એમ નથી, ત્યાં ઘણી વાર તો એવું બને કે અઠવાડિયામાં 6 દિવસમાં જેટલા કામ નથી થતા એટલું અક્ષરધામ ધમધમતું હોય બંધ બારણે. માણસો સાફ કરતા હોય, કંઈક બગડી ગયું હોય તો રિપેર કરવાનો એ ટાઈમ છે, એક નવી વસ્તુ મૂકવું હોય તો એ ટાઈમ છે. એટલે એક તો મેન્ટેનન્સ, બીજું ઇમ્પ્રુવમેન્ટ આપણે કહીએ છીએ, કંઈક વિકાસ કરવો હોય એના માટે રજા છે. રજા કંઈક હરવા ફરવા માટે નથી. આ જે લઈને બેઠો છે ને એને ખબર હોય, જોવાવાળાને આ બધી વાતની ખબર ન પડે. કેમ આ બધા દિવસો છે ને આપણા, આ મેન્ટેનન્સના દિવસો છે, આ વિકાસ કરવાના દિવસો છે. જે કંઈ અઠવાડિયા દરમિયાન કંઈક બગાડ થયો, આપણે દર અઠવાડિયે સભામાં આવીએ છીએ અને શ્રાવણ મહિનામાં આખા વરસનો બગાડ, એનો હિસાબ ચૂકતે કરવાનો હોય. અને જો એ ચૂકતે થઈ જાય ને તો નિરાશ થઈ જાય. તમે જોજો, ઘણીવાર તાળો મળે ને, આપણે ધંધો કરતા હોઈએ અને બરાબર પૈસાનો તાળો ન મળે ને તો આપણો જીવ ઊંચો ને ઊંચો રહે, શું ગડબડ હશે, શું ગડબડ હશે. પણ એકવાર તાળો મળી જાય તો હાસ થઈ જાય કે ચલો એક કામ પૂરું થયું. એમ આપણે જીવનનો તાળો મેળવવાનો છે. પ્રથમનું 38મું વચનામૃત વણિકના નામાનું વાણિયાનું દ્રષ્ટાંત આપ્યું. અત્યારે તો બધા જ ધંધો કરે છે ને, બધાની બુદ્ધિ લગભગ વાણિયા જેવી થઈ ગઈ છે, બધા સારી રીતે ધંધો ચલાવે છે. દરરોજ પોતાનું નામું તપાસે, અંતરદ્રષ્ટિની આ એક રીત મહારાજે ત્યાં બતાવી કે આટલી મારે ભગવાનની વાસના હતી, આટલી જગતની હતી, આ બરોબર છે ને, હવે જગતની વાસના વધી, હવે આ ઘટી. એમ કરતો કરતો પછી કોઈ પણ માણસ ધંધો કરે તો એનું નિશાન તો નફા બાજુ હોય,
ખોટ બાજુ તો ન જોઈ ને તરત જાગૃત થઈ જાય માણસ. એમ આપણને પણ આ જે દિવસો મળ્યા છે એ રજાના દિવસો છે ને, એ મેન્ટેનન્સ કરવાના દિવસો છે. જે માણસને મેન્ટેનન્સ સારું ફાવે, એના ઘરમાં ગાડી હોય ને તો આપણે બેસીએ ગાડીમાં અને આપણને એમ જ લાગે કે આ ગઈકાલે ગાડી ખરીદી છે. આપણે એમને પૂછીએ કે આ તમે ગઈકાલે ક્યારે ગાડી લીધી, કે 10 વર્ષ થયા. આને મેન્ટેનન્સ કહેવાય કે 10 વર્ષથી માણસ વાપરે છે પણ બેસનારને એમ લાગે ગઈકાલે લીધી છે. અને ઘણા એવા હોય કે તમે ગમે તેવી કંપનીની ગાડી આપો, મોંઘામાં મોંઘી બધી વ્યવસ્થાવાળી, અઠવાડિયામાં ઠેકાણે પાડી દે, એક સ્પેરપાર્ટ કામ ન કરે એવા કરી નાખે. શેમાં ખામી છે? મેન્ટેનન્સમાં ખામી. એટલો બધો ખર્ચો થાય એની ગાડીની અંદર, અઠવાડિયે અઠવાડિયે કંઈક ને કંઈક બીમારી આવે છે, કંઈક ને કંઈક બીમારી આવે છે. અને 2-3 વર્ષમાં તો ગાડીની કિંમત કરતાં મેન્ટેનન્સનો ખર્ચો વધી જાય. એવું આપણા જીવનમાં બને છે. ભગવાને આપણને આ ગાડી આપી છે, મેન્ટેનન્સ બરાબર ન કરીએ એટલે ખખડધજ થઈ જાય છે, સાવ સત્સંગમાંથી આપણે પાછા પડી જઈએ છીએ. એના માટે આ સત્સંગ કરીએ, એના માટે આપણે સત્પુરુષના જીવન સામે જોવાનું. જુઓ સારી ગાડી કેવી રીતે ચાલે છે, બાજુવાળો આપણી બાજુમાં જ હોય, એને ગાડી લઈને 10 વર્ષ થયા, એને જોઈએ આપણે, એમાંથી શીખીએ. એમ આપણે પ્રમુખ સ્વામી મહારાજને જોઈએ, એ કેવી રીતે જીવન ચલાવે છે. એમને વાંધો નથી આવતો, મને કેમ વાંધો આવી ગયો? એમ કરતાં કરતાં જો આપણે આગળ વધીએ તો મેન્ટેનન્સ સારું થાય. એટલે આપણે જે સત્સંગ સભા કરીએ એનો હેતુ પણ એ જ છે. એમાં આપણને બાપાની જ વાત કરવામાં આવે છે કે દર અઠવાડિયે 6 દિવસમાં જે કંઈ બગાડ થયો ને અહીંયા કાઢી નાખીએ. આ ગેરેજ જેવું છે, આ મંદિર છે ને એ ગેરેજ જેવું, આ સભા મંડપને ગેરેજ સમજો તમે. આ બધી ગાડીઓ પાર્ક થઈ ગઈ છે અત્યારે, જુદી જુદી કંપનીની ગાડીઓ છે. અને આ સંતો છે આપણા બધા, એ બધા મેકેનિક છે. મુખ્ય મેકેનિક આપણા ગાંધીનગર અક્ષરધામ ખાતેના પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી છે. અને આખી કંપની એક માણસના હાથમાં છે, પ્રમુખ સ્વામી મહારાજ એ ચલાવે, પણ એના માણસો બધે કામ કરે છે. શું કરે એ લોકો? મેન્ટેનન્સ કરી આપે. આપણને ન ફાવતું હોય, આપણે કંઈક બગાડી નાખ્યું હોય ત્યારે જ જવું પડે ને ત્યાં, તો ઘણું બધું બગાડીએ છીએ આપણે. અને અહીંયા આવીએ એટલે સંતો આપણને મેન્ટેનન્સ કરી આપે કે જો ભાઈ આવું ન કરાય, બાપા છે ને આવું કરતા નથી. એટલે એકવાર તો સારું કરી આપે, ફરી વાર તમે ધ્યાન રાખજો. કોઈની બ્રેક બગડી ગઈ હોય તો નાખી આપે. બ્રેક બગડી એટલે શું? ગાડી જ્યાં ઊભી રાખવી હોય એના માટે આપણે બ્રેક રાખીએ છીએ. જ્યાં ઊભી રાખવાની ઊભી રહે જ નહીં, જતી જ રહે સીધે સીધી અંદર, અને બટેટાવાળા ખાઈને બહાર નીકળે. બ્રેક બગડી છે એમાં એનો વાંક નથી. મંદિર આવીને થોડીક વાત કરે તો ખબર પડે કે ભાઈ આવો પ્રશ્ન છે, તો સંતો એને બ્રેક નાખી આપે એટલે પછી બરાબર ચાલે. પછી ગમે ત્યારે પાછી બગડે એવું નથી, ન બગડે, પણ આપણે આવીએ છીએ બહુ સારી વાત છે. કેટલાકના વાઇપર બગડી ગયા હોય, ચોમાસામાં જ ચાલે નહીં, અવાજ કેરા કરે ખટ 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 ખટ, પણ ઉપડે નહીં. હા પાડે કે હા પાડે એટલે ઘણા તિલક ચાંદલો નથી કરતા ને, એટલે કપાળ સાવ કોરા થઈ ગયા હોય. એના સંતો એ રિપેર કરી આપે, ચાંદલો ને તિલક કરવાની આજ્ઞા કરે કે બરાબર છે, ગાડી રિપેર થઈ ગઈ. કે અમુક વસ્તુ અહીંયા રિપેર થાય, એમાં તો કેવું છે ગાડી એ જોવી પડે, કઈ ગાડી છે, કેવું બગડ્યું છે કેવું. અમુક તો એવું બગડી ગયું હોય ને કે સામાન્ય મેકેનિક ન ચાલે એમાં, પાછો એમાં ડોક્ટર સાહેબને બોલાવવા પડે. અમુક ગાડીનું રિપેરિંગ ડોક્ટર સ્વામી કરે, અને અમુકની અંદર તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવે ને તો જ રિપેર થાય. મોટી ગાડી હોય, એ બધી કેવી હોય, રોલ્સ રોય કંપનીની ગાડી બગડે ને તો એ રસ્તા પર ખુલ્લી રખાય જ નહીં, એને પેક કરીને લઈ આવવી પડે. કારણ કે લોકો એને જોવે કે આ ગાડી બગડી છે, કે અમારી કંપનીનું નામ બગડે. આપણે જે સત્સંગ મંડળમાં આવીએ છીએ, આ મેન્ટેનન્સ છે આપણું. અઠવાડિયે અઠવાડિયે થવું જ જોઈએ. ચલો ગાડી નથી બગડી તોય સર્વિસ કરવા લોકો આપે છે. તો આપણે આવ્યા કરીએ અહીંયા મંદિરમાં, ઠાકોરજીને પ્રાર્થના કરીએ, સંતોને મળતા રહીએ, તો આપણું જીવન છે ને કોઈ દિવસ પાછું ના પડે. સત્પુરુષની સામે જોતા જોતા આપણે આપણું જેટલું જીવન જીવીએ ભગવાનની ઈચ્છાથી, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી, પણ એક સારું જીવન જીવાઈ જાય તો આપણને એક આનંદ છે. કિમનું મેં પશુભિસ્તુલ્યમ કિમ સત્પુરુષે રીતે, આપણને એમ થાય કે ના સ્વામીની આજ્ઞા પ્રમાણે, એમની રૂચિ પ્રમાણે મેં જીવન જીવ્યું, તો આપણને એક સંતોષ થઈ જશે. એટલે સ્વામી એક વખત વાત કરેલી
કે સત્પુરુષના જેવું જીવન જીવવું એટલે શું? એ જેમ વર્તે છે એમ વર્તવું, એ જેમ સમજે છે એમ સમજવું, અને એમણે જેમ ભક્તિમાં પોતાનો દેહ વાળી દીધો છે એમ આપણે પણ ભક્તિમાં આપણો દેહ વાળી દેવો. બસ આ જ બ્રહ્મ મનન છે. આ જે મહારાજે લખ્યું ને મધ્યના 31મા વચનામૃતમાં કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો, યાદ છે. એ જો આપણા જીવનમાં સિદ્ધ થઈ ગયું તો બધી જ વાત સિદ્ધ થઈ ગઈ. હવે આજે એક બીજી વાત આપણે જોઈએ કે આપણે બે દિવસથી આ બ્રહ્મ મનનની વાત કરીએ છીએ, બ્રહ્મરૂપ થવાની વાત કરીએ છીએ, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની અંદર જોડાવાની વાત કરીએ છીએ. શું આ વાતો શાસ્ત્રોમાં લખેલી છે કે પછી એમને એમ કપોલ કલ્પિત છે કે ખાલી સાંપ્રદાયિક વાતો છે? દરેક સંપ્રદાયમાં પોતપોતાના સિદ્ધાંતો છે. આમાં કોઈ શાસ્ત્રોનો આધાર છે કે નહીં એનો આજે થોડોક વિચાર આપણે કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે બે પ્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે, ડબલ રોલમાં કામ કરે છે. કઈ બે ભૂમિકાઓ છે એમની? પહેલી ભૂમિકા એમની એ છે કે આપણને બ્રહ્મરૂપ કરવા. એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ આપણે એમને કહીએ છીએ. એમને જ્યારે આપણે અક્ષર બ્રહ્મ સ્વરૂપ માનીએ છીએ એનાથી આપણને ફાયદો એ થાય કે એમનું સતત મનન એવી રીતે કરવાથી આપણે બ્રહ્મરૂપ થઈએ છીએ. બ્રહ્મરૂપ થઈએ એટલે શું? આપણા સ્વભાવ દોષ બધા નાશ પામી જાય, આપણો જીવાત્મા પરિશુદ્ધ થઈ જાય, અને એ જે પરિશુદ્ધ છે થયેલો જીવાત્મા છે એને વિશે બ્રહ્મની વિભાવના આવે એટલે એને એમ લાગે હું અક્ષર છું, હું બ્રહ્મ છું. આ પહેલી ભૂમિકા પ્રમુખ સ્વામી મહારાજની આપણા માટે થઈ. બીજી ભૂમિકા એમની શું છે? એ જ પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજ આવા બ્રહ્મ સ્વરૂપ સંત દ્વારા જ સમ્યક પોતે પ્રગટે છે આ પૃથ્વી ઉપર. તો એમને ઓળખીને આપણે ભગવાનની ઉપાસના કરવાની. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ડબલ રોલમાં કામ કર્યું, આપણને બ્રહ્મરૂપ કરશે અને આપણે જે પ્રગટ ભગવાનની ભક્તિ કરવી છે ને તો આપણા માટે ભગવાનનું પ્રગટ સ્વરૂપ કયું છે? પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ. તો ભક્તિ કરવા માટે પણ એ જ આપણે ઉપયોગમાં લેવાના છે અને બ્રહ્મરૂપ થવા માટે પણ એ જ ઉપયોગમાં લેવાના છે. આનો અર્થ શું થયો? કે બ્રહ્મરૂપ થઈને પ્રત્યક્ષ પરબ્રહ્મની ભક્તિ કરવી, આપણો જે આ સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું મૂર્તિમાન સ્વરૂપ સત્પુરુષ છે. એમાં બધું જ આવી ગયું. હવે આ જે સિદ્ધાંત છે આપણે, જેને આપણે ટૂંકમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કહીએ છીએ, શું કોઈ શાસ્ત્રોમાં લખેલો છે આ સિદ્ધાંત? અને શાસ્ત્રો તો અનંત છે, પણ જે ભારત વર્ષના સર્વમાન્ય શાસ્ત્રો છે સનાતન, એવા શાસ્ત્રોમાં લખ્યો છે? શ્રીજી મહારાજે વચનામૃતમાં આ વાતો લખી છે? કારણ કે મહારાજ માટે એવું કહેવાતું, વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ, સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ, આવા મહારાજના નામ આપણે બોલીએ છીએ જનમંગલ નામાવલીમાં. તો એ શાસ્ત્રોનો આધાર લઈને મહારાજે ક્યાંય આ વાત સમજાવી છે કે નહીં એનો થોડો શાસ્ત્રીય વિચાર કરીએ. કદાચ આ વિષયને આપણા જીવન સાથે એટલું નિસ્બત નથી, આપણે સારું જીવન જીવતા પણ હોઈએ ઘણીવાર, પણ જો સમજી રાખેલી હોય ને આ બાબત, તો જે માર્ગમાં આપણે ચાલીએ છીએ એમાં થોડી દ્રઢતા વધે, એમાં આપણને વિશ્વાસ આવે, એક અસ્મિતા જાગે. અને કોક આપણને પૂછે ને કે ભાઈ તમે આ બધી વાત કરો છો એ ક્યાંય લખેલી છે કે ભાઈ એમને એમ જવા દો છો, તો એને ભાઈ કેવા થાય કે ના ના અમારી જે વાત છે ને એ શાસ્ત્રોક્ત છે. હવે શાસ્ત્ર એટલે શું? અનુશાસ્ત્રી ઇતિ શાસ્ત્રમ, જે આપણી ઉપર શાસન કરી શકે એને શાસ્ત્ર કહેવાય. કોઈ પણ ચોપડીને શાસ્ત્ર કહેવામાં નથી આવતું. જેમ એક રાજા પ્રજા ઉપર શાસન કરે એમ જે ગ્રંથમાં એવી તાકાત હોય કે જે વાંચનાર ઉપર શાસન કરી શકે એને શું કહેવામાં આવે છે? શાસ્ત્રો. આપણા જે ભારત વર્ષના શાસ્ત્રો છે એ શાસન કેવી રીતે કરે? વિધિ અને નિષેધ, આમ કરો આમ કરો આમ કરો આમ કરો તો તમને સુખ મળશે, આમ ન કરો આમ ન કરો તો તમને સુખ મળશે, જે ન કરવાનું છે એ કરશો તો દુઃખ આવશે, વગેરે વગેરે આપણને જે જણાવવામાં આવે એને શાસ્ત્ર કહેવાય. એવા શાસ્ત્રોમાં ગણતરી મૂકવામાં આવે છે. સૌથી પહેલાં તો વેદ, ચાર વેદ આપણે જેને કહીએ છીએ, પછી ઇતિહાસ, રામાયણ અને મહાભારત, ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત,
पुराण शिरोमणि जी ने कहेवामां आवे छे। आ बधा आपणा भारत वर्षना प्रधान ग्रंथो छे। जयारे अक्षर पुरुषोत्तम सिद्धांतनी आपणे वात करीए छीए तो आ बधा ग्रंथो आपणे न लईए, पण भारतनी अंदर जेटला संप्रदायो छे जेने अमुक ग्रंथोने मान्य कर्या छे कि भाई आटला ग्रंथोमां जो कोई वात थयेली होय ने तो समजवी के वैदिक छे। एना माटे एक शब्द वापरवामां आवे छे प्रस्थान त्रयी। ત્રણ શાસ્ત્રોને ભેગા કરીને આ બનાવેલું એક પ્રસ્થાન છે, પ્રસ્થાન ત્રય। કયા ત્રણ શાસ્ત્રો? ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર જે વ્યાસજીએ લખ્યું છે એ। આ ત્રણ શાસ્ત્રોમાંથી કોઈ પણ વાત જો આપણને મળી જાય તો સમજો કે એ સનાતન વાત છે। આપણે એ તપાસ કરવા બેઠા છીએ અત્યારે કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, આ બ્રહ્મ મનનની આપણે વાત કરીએ છીએ, આ સનાતન શાસ્ત્રોમાં છે કે નહીં। થોડી વાર માટે આ શાસ્ત્રો શું છે એ પહેલા ટૂંકમાં પરિચય લઈએ, એટલે આપણને આ વિષયમાં અંદર જવાની થોડી ખબર પડે। ઉપનિષદો શું છે? તો 10 ઉપનિષદો મુખ્ય માનવામાં આવે છે ભારતમાં। ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરિહી ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશ, આવો એક શ્લોક છે। 10 ઉપનિષદના નામ લખેલા છે। ઈશાવાસ્ય ઉપનિષદ, કેનો ઉપનિષદ, કઠોપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, છાંદોગ્ય, બૃહદારણ્યક, આ 10 ઉપનિષદો છે। ઉપનિષદ શબ્દનો અર્થ શું છે? ઉપ એટલે નજીક, નિષદ એટલે બેસવું। ગુરુની સામે બેસીને, ગુરુનો સાક્ષાત સમાગમ કરીને જ્યારે બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરવામાં આવે એને ઉપનિષદ કહેવામાં આવે છે। ઉપનિષદનો બીજો અર્થ એવો થાય છે, ઉપનિષદ જેતે એટલે કે જાણવામાં આવે છે બ્રહ્મ વિદ્યા જે ગ્રંથ વડે એને ઉપનિષદ કહેવામાં આવે છે। 10 ઉપનિષદો મુખ્ય છે। બીજા નંબરે આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા। ગીતા આપણે સૌ જાણીએ છીએ 18 પર્વનું મહાભારત। એ 18 પર્વના મહાભારતમાં ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી આ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય આવે છે। મહાભારત પોતે જ વિશાળ છે, પણ વ્યાસજીને મહાભારતના 1,00,000 શ્લોકમાં જે વાત કરવી હતી ને, જે વિસ્તારથી વાત એમણે 1,00,000 શ્લોકમાં કરી, એ બધી જ વાતો એમણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં કરી દીધી છે। અને એટલે ભગવદ્ ગીતાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે। જેમ કોઈ સરસ મજાનો બગીચો હોય અને એની અંદર પારિજાતનું વૃક્ષ ઉગે એ કેવું સરસ લાગે, જેમ નભોમંડળમાં કે નક્ષત્ર મંડળની અંદર નિશાપતિ ચંદ્ર ઉગે તો કેટલો સરસ લાગે, જેમ કોઈ કુટુંબની અંદર કુળવાન કુલદીપક કોઈ પુત્ર ઉત્પન્ન થાય તો કેટલો આનંદ થાય, અને પ્રાણવાન આ શરીરની અંદર આત્મા બેઠો છે તો આ શરીર કેટલું સારું લાગે છે, એમ મહાભારતની વચ્ચે શ્રીમદ ભગવદ્ ગીતા નાની છે એવી રીતે બેઠી છે। એમાં બધી જ વાત આવી જાય છે, કોઈ વાત અવિદ્વાન વ્યાસજીએ રાખી નથી। ગીતા પોતે 18 અધ્યાયની, શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક, એમાં 584 ભગવાન પોતે બોલ્યા છે। આપ સૌને નવાઈ લાગશે કે ભગવદ્ ગીતા આપણે બોલીએ છીએ ભગવાને ગાયેલી, પણ એનો પહેલો શ્લોક કોણ ગાય છે ખબર છે? ધૃતરાષ્ટ્ર સાહેબ શરૂ કરીને જતા રહ્યા પછી પાછા આવ્યા જ નથી, ગીતા શરૂ એણે કરી। હા, પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા સેવક કિમ કુરવતો સંજય, આમ પૂછીને જતા રહ્યા કે મારા છોકરા અને આ પાંડુના છોકરા ભેગા થયા અને જે લડાઈ કરે એ શું કર્યું, હે સંજય તું મને વાત કર, એમ કરીને ધૃતરાષ્ટ્રે વિદાય લીધી। તો યત્ર યોગેશ્વર કૃષ્ણ છેલ્લો શ્લોક છે ત્યાં સુધી ધૃતરાષ્ટ્રભાઈ પાછા દેખાણા નથી, કઈ વાંધો નહીં, ગીતા એના માટે હતી જ નહીં, એ ખાલી જીવન અરે આંખથી આંધળો નહોતો, જીવનથી પણ આંધળો હતો, એવા લોકોને ક્યારે ગીતા ન સંભળાવી એવું કૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું, એટલે પોતે જ વિદાય લઈ લીધી છે, સારી વાત છે। 700 શ્લોકોમાં 584 કૃષ્ણ ભગવાન પોતે બોલ્યા છે। 43 જેટલા અર્જુનના પ્રશ્નો છે અથવા તો વાક્યો છે। આખી ગીતા છે એ સંવાદાત્મક છે, કૃષ્ણ અને અર્જુનનો સંવાદ, મહાભારતના મૂળ 3 સંવાદ છે આખા। એક જન્મેજય અને વૈષમપાયનનો સંવાદ મુખ્ય ચાલે છે, જેમાં આખું મહાભારત પડેલું છે। એ જન્મેજય અને વૈષમપાયન બંને જણા વાત કરે છે, એ સંવાદ અંતર્ગત બીજો સંવાદ આવે, ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે હમણાં મેં શ્લોક કહ્યો કે ભાઈ આ બધા ભેગા થઈને શું કર્યું, નંબર 2 શરૂ થયો સંવાદ।
એ બંનેના સંવાદની અંદર સંજય વાત કરે છે કે ભાઈ તમે જે પૂછ્યું શું થયું, તો આમ આમ થયું એમ કરીને કૃષ્ણ અને અર્જુનની વચ્ચે જે કંઈ વાતચીત થઈ ને એ નંબર 3 ઉપરનો સંવાદ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા સંવાદાત્મક આખો ગ્રંથ છે. ગીતાનું જ્યારે કોઈ પણ અધ્યાય પૂરો થાય ને ત્યારે એમ નથી લખવામાં આવતું કે ધૃતરાષ્ટ્ર અને સંજયના સંવાદની અંદર પહેલો અધ્યાય પૂરો થયો. વાસ્તવમાં તમે જુઓ તો ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ છે, એવું લખવામાં નથી આવ્યું. અધ્યાય પૂરો થાય એટલે એમ લખાય ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમ અધ્યાય વગેરે વગેરે વાત આવે. કારણ શું? એક ભક્ત છે ને એક ભગવાન છે. સંજય અર્જુન અરે સંજય ધૃતરાષ્ટ્રમાં એવી ભાવનાઓ નથી. આવી શ્રીમદ ભગવદ્ ગીતા જેની શૈલી સંવાદાત્મક છે અને કાવ્યની ભાષામાં લખાયેલો અદ્ભુત ગ્રંથ છે. આ બીજો ઉપનિષદ પછી આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા. એમાં ઉપનિષદને શ્રુતિ પ્રસ્થાન કહેવામાં આવે છે. કોઈ મહારાજાનું સ્થાન હોય ને એવું સ્થાન છે ઉપનિષદોનું, એને કોઈનું પ્રમાણ નહીં લેવાનું, એ બોલે એ પ્રમાણ. આ ઉપનિષદોની તાકાત. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન પોતે જ બોલ્યા છે. ગીતા શું ગીતા કર્તવ્ય કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિસ્મૃતા. ભગવાનના મુખમાંથી નીકળ્યું હોય એટલે એને પણ કોઈના પ્રમાણની જરૂર નહીં, છતાં પણ એને સ્મૃતિ પ્રસ્થાન કહેવામાં આવે છે. એ શ્રુતિના આધારે ચાલે, શ્રુતિના અર્થોને સ્પષ્ટ કરે એને સ્મૃતિ કહેવાય. આ શ્રીમદ ભગવદ્ ગીતા. અને પછી આ બધી જે વિસ્તારથી વાતો લખાયેલી છે એને ક્યાંક સૂત્ર રૂપે ટૂંકમાં ભેગી કરી દેવી, એ કામ વ્યાસજીએ પાછું કર્યું, જેને આપણે કહીએ છીએ બ્રહ્મસૂત્રો. 4 અધ્યાયમાં વેચાયેલો આ ગ્રંથ છે. દરેક અધ્યાયની અંદર બીજા 4-4 પેટા અધ્યાયો જેને પાદ કહેવામાં આવે છે, એમ 16 પાદનું આખું આ બ્રહ્મસૂત્ર છે. 547 બ્રહ્મસૂત્રો લખવામાં આવ્યા છે. આ 3 ગ્રંથોને ભેગા કરીને પ્રસ્થાન ત્રય કહેવાય. કોઈ પણ સંપ્રદાય પોતાના સિદ્ધાંતને આ 3 ગ્રંથો ઉપર પ્રસ્થાપિત કરવાના હોય છે. એમાં પહેલ કરી છે શંકરાચાર્યજીએ, એ સ્થાપન કરવાની પ્રક્રિયાને જ ભાષ્ય કહેવામાં આવે છે. શંકરાચાર્ય આ 3 ગ્રંથો ઉપર ભાષ્ય લખ્યું. ત્યાર પછી રામાનુજાચાર્યએ શંકરાચાર્ય અદ્વૈતનું પ્રતિપાદન કર્યું, રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈતનું પ્રતિપાદન કર્યું, મધ્વાચાર્યએ દ્વૈત સંપ્રદાયનું પ્રતિપાદન કર્યું. બધા આધાર આ 3 ગ્રંથનો જ લેવાનો. હવે જે આપણો અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય છે, આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, એની વાત આ 3 ગ્રંથોમાં છે કે નહીં? આપણે બ્રહ્મ મનન કરીએ છીએ, પણ આ છે શું? બ્રહ્મ સનાતન સિદ્ધાંત છે તો માનીએ, તો પછી એમાં પાછા પણ ન પડીએ અને મોડું પણ ન કરીએ, શરૂઆત કરી દઈએ ઉપનિષદથી જ આ વાતને આપણે સમજવા પ્રયત્ન કરીએ. બ્રહ્મ વિદ્યા એટલે શું? ઉપનિષદમાં એક વખત પ્રસંગ નીકળ્યો. બ્રહ્મ વિદ્યા એટલે શું? પોતે જ જવાબ આપ્યો, યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. જે શાસ્ત્ર વડે, યેન જે શાસ્ત્ર વડે, અક્ષરમ આપણા શબ્દો નથી, હા આ તો ઉપનિષદના શબ્દો છે, મંત્ર જ છે. મુંડક ઉપનિષદની અંદર પહેલું મુંડક એનો 2 અધ્યાય એનો આ 12 મંત્ર છે. યેન અક્ષરમ પુરુષમ વેદ, જે શાસ્ત્ર વડે અક્ષરમ એટલે અક્ષર બ્રહ્મને, પુરુષમ એટલે પુરુષોત્તમને વેદ જાણે. કેવી રીતે? તત્વતઃ, તત્વે કરીને જાણે. યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વ તો બ્રહ્મ વિદ્યામ. તત્વે કરીને આ બે સ્વરૂપના અરે બે સ્વરૂપનું વ્યવસ્થિત જ્ઞાન થાય તો એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. આવું વાક્ય મુંડક ઉપનિષદમાં લખેલું છે. કેવી રીતે આ વાક્ય આવ્યું? કવિ કઈ ભૂમિકા પછી આ વાક્ય આવ્યું એની થોડી તપાસ કરીએ. મિત્રો, આ બધા વાક્યો છે ને સાંભળીને તમે કાન પવિત્ર કરજો, કદાચ ન સમજાય તો, પણ એટલો ખ્યાલ આવશે કે મહારાજે જે સિદ્ધાંત આપ્યો છે ને એ ખરેખર સર્વશાસ્ત્રોનો સાર છે. ખાલી ભાષા સાદી છે, અભિવ્યક્તિ સાદી છે, પણ વાત તો એની એ જ છે. શરૂઆત એવી રીતે થાય છે, ઉપનિષદ બ્રહ્માથી શરૂઆત કરે છે. કારણ કે આ સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થઈ ને ત્યારે ભગવાને પહેલા બ્રહ્માજીને બનાવ્યા, કારણ કે બ્રહ્માજીએ બધું બનાવવાનું હતું એટલે ભગવાને બ્રહ્માજીને પહેલા બનાવ્યા. બ્રહ્મા દેવાનામ પ્રથમ સંભવ, ભગવાને બ્રહ્માજીને પહેલા બનાવ્યા. એના અંતઃકરણની અંદર ભગવાને વેદોને પ્રસ્થાપિત કર્યા. વેદ એટલે સિદ્ધાંત, વેદ એટલે જ્ઞાન, કોઈ ચોપડીનું નામ નથી વેદ.
આપણે વેદ બોલીએ એટલે મોટો ચોપડો દેખાય છે, હશે મોટી પોથી. પોથી તો લખે વેદ એટલે જ્ઞાન છે, જ્ઞાન એટલે સિદ્ધાંત કે સનાતન હોય, એને બનાવવામાં ના આવે, એને સમજવામાં આવે. સિદ્ધાંતો બનાવવામાં નથી આવતા, સિદ્ધાંતો સમજવામાં આવે છે. એટલે વેદ સનાતન છે, એ સિદ્ધાંતો છે. ઋષિમુનિઓને સમજતા હતા ભગવાનની કૃપાથી. એટલે ભગવાને પહેલાં શું કર્યું, બ્રહ્માજીના મનની અંદર આ વેદને મૂકી દીધો, એટલે કે સિદ્ધાંતોને મૂકી દીધા, બ્રહ્મ વિદ્યા મૂકી દીધી. ઉપનિષદના મંત્ર સ્વરૂપે બ્રહ્મ વિદ્યા એક જ્ઞાન સ્વરૂપે એમણે મૂકી. એમણે શું કર્યું બ્રહ્માજીએ, સ બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. બ્રહ્માજીએ એ જે બ્રહ્મ વિદ્યા છે એમને ખબર પડી કે મારો પણ ક્યારેક નાશ થવાનો છે, હજાર અમર તો આ લોકમાં કોઈ નથી, ભલે રક્ષાબંધન રાખડી બાંધીએ, જવાનો ટાઈમ તો બધાનો નક્કી છે, ખબર નથી, એટલું જ છે ખાલી. તો બ્રહ્માજીએ શું વિચાર કર્યો કે આ પરંપરા શરૂ રહે ને, એટલે એને પોતાના મોટા દીકરાને આ બ્રહ્મ વિદ્યા આપી. બ્રહ્મ વિદ્યા માટે ત્યાં શબ્દ વાપર્યો છે, વિશેષણ વાપર્યું છે, સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. દુનિયામાં કોઈ એવી વિદ્યા નથી કે જે બ્રહ્મ વિદ્યાના તોલે આવે. કારણ શું, આ બ્રહ્મ વિદ્યામાં જ બધી વિદ્યાઓ આવી જાય છે. કોઈ માણસ ડૉક્ટર થાય, મેડિકલની વિદ્યા પ્રાપ્ત કરે, આયુર્વેદની વિદ્યા પ્રાપ્ત કરે, તો પછી એન્જિનિયર ના થઈ શકે, કારણ કે એટલું જાણવામાં એક જિંદગી પૂરી થઈ જાય છે. કારણ શું, પહેલાં જાણવા માટે અડધી જિંદગી કાઢે અને લાખો રૂપિયામાં ખર્ચાઈ ગયા હોય, પૈસા પાછા લાવવામાં બીજી 70 વર્ષ તો થઈ જાય એના, બીજી વિદ્યા લેવા ક્યાં જાય. કોઈ એન્જિનિયરિંગ લાઈનમાં ગયો હોય તો પછી એને મેડિકલ ભૂલી જવાનું. લૌકિક એક પણ વિદ્યા એવી નથી કે એક વિદ્યામાં બધી વિદ્યા આવી જાય. પણ આ બ્રહ્મ વિદ્યાનું મહત્વ એવું છે કે જો કોઈ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે, સર્વ વિદ્યા પ્રતિષ્ઠાન, બધું જ જાણવા જેવું જેટલું દુનિયામાં છે ને એ બધું આવી જાય. આવી એક શરૂઆત બ્રહ્માજીએ પોતાના દીકરાને કરી, એણે એના દીકરાને કરી, એમ કરતા કરતા પરંપરા ચાલી. આ પરંપરાની અંદર શૌનક નામનો એક શિષ્ય આવે છે, એને પણ ઈચ્છા થઈ કે આ બ્રહ્મ વિદ્યા મારે પ્રાપ્ત કરવી છે. શૌનકને એને ગુરુ શોધ્યા, ગુરુનું નામ છે અંગિરા. અંગિરા નામના ગુરુ પાસે જઈને શૌનકે પ્રશ્ન પૂછ્યો, કસ્મિનનું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. આજથી 1000 વર્ષ પહેલાં એમ માનીએ, આજના ઇતિહાસકારોની દ્રષ્ટિએ, સનાતન કદાચ ન માને, તો જ્યારથી આ શાસ્ત્રો એમને મળ્યા ત્યારથી, આજથી 1000 વર્ષ પહેલાં એક વ્યક્તિને મનમાં એવો પ્રશ્ન થઈ ગયો કે એવી વિદ્યા જાણીએ આપણે કે જેમાં બધું આવી જાય, આ કેટલો બુદ્ધિપૂર્વકનો પ્રશ્ન છે અને એક જ જીવનમાં પ્રાપ્ત થઈ જાય. બુદ્ધિશાળી એ લોકો હતા, આપણા ઋષિમુનિઓ બુદ્ધિશાળી હતા. કોઈ એમ સમજે કે બુદ્ધિશાળીઓ 2008ની સાલમાં જ જન્મે છે તો એને મૂર્ખ સમજવો. ખરા બુદ્ધિશાળી તો એ છે કે જે લોકો એવી યુક્તિ શોધે કે એકમાં બધું આવી જાય, ક્યાં સુધી બધું મેળવ્યા કરશું. કસ્મિનનું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. અને ત્યાર પછી અંગિરા ઋષિએ જવાબ આપ્યો કે શું વાત છે, તું આવું જાણવા આવ્યો, આવું તો હજી સુધી મને કોઈએ પૂછ્યું નથી. રાજી થયા. અને બે પ્રકારની વિદ્યાની વાત કરી વિવેક સાગર સ્વામી આપણને સમજાવે છે કે શિષ્ય બે પ્રકારની વિદ્યા છે, પરા અને અપરા. અપરા વિદ્યા એટલે આ લૌકિક જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ ને બધું, એ બધી અપરા વિદ્યા છે. પરા વિદ્યાની શરૂઆત કરે છે, અથવા પરા, હવે હું તને પરા વિદ્યાની વાત કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ પરા વિદ્યા માટે અધ્યાત્મ વિદ્યા એવો શબ્દ વાપર્યો છે. 10મા અધ્યાયની અંદર જ્યારે વિભૂતિ યોગ આવ્યો ત્યારે ભગવાને અધ્યાત્મ વિદ્યા શબ્દ વાપર્યો. અહીંયા જ આપણે જ્યારે મુંડક ઉપનિષદ શરૂ કર્યું બ્રહ્મ વિદ્યા એવો શબ્દ વાપર્યો, નવો એક શબ્દ આપણા માટે આવ્યો પરા વિદ્યા અથવા પરા. હું તમને હવે પરાની વાત કરું છું. આ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ ચાલે છે. બ્રહ્મ વિદ્યાનો પહેલો મંત્ર આપણે એમ કહ્યો કે બ્રહ્મ વિદ્યા એને કહેવાય કે એના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પૂર્વાચકામ તત્વ તો બ્રહ્મ વિદ્યા, જેનાથી અક્ષર અને પુરુષોત્તમ બે તત્વનું જ્ઞાન થાય એને જ બ્રહ્મ વિદ્યા કહેવાય, એમ કહીને આ બધો શાસ્ત્ર ચાલે છે. હવે બ્રહ્મ વિદ્યા પરા વિદ્યા તરીકે ચાલે છે. પહેલી જ વાત અક્ષરની કરી, અથવા પરા યયા તદ અક્ષરમ અધિગમ્ય તે. પુરુષોત્તમની વાત પછી આવશે, નિરૂપણમાં એક પછી એક આવે ને, અક્ષર અને પુરુષોત્તમ આ ક્રમ પણ ઉપનિષદ જ નક્કી કર્યો છે. પુરુષોત્તમ અક્ષર એમ પણ ચાલે, ભગવાનનું નામ પહેલાં લેવું જોઈએ ને, પણ અક્ષર પુરુષોત્તમ ઉપનિષદનો જ આ ક્રમ છે. પરાયા તદ અક્ષરમ અધિગમે, જેનાથી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય ને એને પરા વિદ્યા કહેવાય. એ અક્ષર કેવું છે, કીદૃશમ અક્ષરમ,
એનો મંત્ર તરતનો મંત્ર ત્યાં મૂક્યો, યત્તત અદૃશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુ શ્રોત્રમ તત અપાણીપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તત અવ્યયમ યત ભૂત યોનિમ પરિપશ્યંતી ધીરાઃ. આ અક્ષર કેવું છે? નિત્ય છે, સર્વગત છે, બધામાં રહ્યું છે, આપણને ખબર નથી, આપણામાં પણ રહ્યું છે. અને આપણામાં રહ્યું એટલે દરેક વ્યક્તિમાં તો છે, પણ આપણા બેની વચ્ચે જે ખાલી જગ્યા છે ને એમાંય રહ્યું છે. સર્વગતમ વિભુમ સુસૂક્ષ્મમ, ખૂબ જ સૂક્ષ્મ છે એટલે તો દેખાતું નથી. કોણ જોઈ શકે આને? જે લોકો ધીર ગંભીર થઈને પોતાના જીવનની અંદર વિચાર કરીને ભ્રમરૂપ થાય છે ને, એ લોકોને આ તત્વનો સાક્ષાત્કાર થાય છે. અક્ષરનું નિરૂપણ છે આ બધું, આ પરમાત્માનું નિરૂપણ નથી. આપણને ઘણીવાર એમ લાગે ઓ આવી તો વાત આપણે ભગવાન માટે સાંભળેલી, પણ એટલી વાત તો અક્ષર માટે કરે છે, જગતનું કારણ છે એ વાત સમજાવતા ત્યાં ત્રણ દ્રષ્ટાંત આપ્યા. કરોડિયાનું દ્રષ્ટાંત, આપણે કરોડિયાને રોજ જોઈએ છીએ ને, તે કરોડિયામાંથી ઋષિમુનિઓ કેવું સમજતા હતા જુઓ. યથા ઉર્ણનાભિ સૃજતે ગૃહણતે ચ, આ કરોડિયો શું કામ કરે? પોતે ને પોતે પોતાના લાળમાંથી આમ ઝાડું બનાવે, પોતે જ ઉત્પન્ન કરે, અને પછી શું કરે? પોતે ને પોતે જ્યારે ઈચ્છા થાય ને ત્યારે એને ગળી જાય. આ શક્તિ કરોડિયાની છે, એમાં અક્ષર બ્રહ્મ છે ને આ જગતનું કારણ છે, એ જગતને ઉત્પન્ન કરે છે, જ્યારે પ્રલય થાય ને પાછું ગળી લે છે, પોતાની અંદર સમાવી દે. પ્રકૃતિ છે ને એકદમ સૂક્ષ્મ થઈ જાય અને અક્ષરબ્રહ્મના એક દેશની અંદર લીન થઈ જાય. આવી વાત ઉપનિષદની અક્ષરબ્રહ્મનો મહિમા કયો, અને પુરુષોત્તમ કેવા. હરું, આવી બધી વાત અક્ષરની જોઈએ તો ભગવાન માટે કંઈ બાકી રાખ્યું કે નહીં? રાખ્યું, ઘણું બધું બાકી રાખ્યું. એ ઘણા બધામાં ઘણું બધું બોલવાની જરૂર નથી, એક શબ્દ એવો આવી જાય ને કે જેમાં ઘણું બધું બોલાઈ જાય, એવો એક શબ્દ ત્યાં ઉપનિષદમાં મૂક્યો કે ભાઈ ભગવાન માટે તો એટલું જ કહેવાય. અક્ષરાત પરત પર, આવું જે અક્ષર બ્રહ્મ છે ને એના કરતા પણ જે પર છે એ ભગવાન છે. હવે બુદ્ધિ લગાડો, ભગવાનનો તો યતો વાચો નિવર્તંતિ, ભગવાનની તો વાત જ થાય નથી. એ અક્ષર કરતા પર, એટલે જો અક્ષરાત પરત પર પુરુષ, પુરુષોત્તમ માટે આવા અક્ષર બ્રહ્મ કરતા પણ પુરુષોત્તમ નારાયણ છે ને એ તો પર છે, શ્રેષ્ઠ છે. આવી રીતે આ બ્રહ્મ વિદ્યાની વાત છે ને ઉપનિષદમાં લખેલી છે. આ આપણો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ઉપનિષદની અંદર ટંકાયેલો છે. બીજો એક દાખલો જોઈએ, બૃહદારણ્યક ઉપનિષદનો. બૃહદારણ્યક ઉપનિષદમાં કેવું છે? યાજ્ઞવલ્ક્ય નામના એક ઋષિ છે, અને ભર સભામાં બિચારા બેઠા છે, એની સામે પ્રશ્નોની ઝડી વરસાવે છે બધા બ્રાહ્મણો ભેગા થઈને. બનેલું એટલું જ કે યાજ્ઞવલ્ક્ય એક ગાય હતી, અને રાજાએ એવી જાહેરાત કરી કે જે બ્રહ્મજ્ઞાની હોય આ ગાયોને લઈ જાય. તો યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાયોને લઈ ગયા એના શિષ્યોને, કહી ઉઠાવો આ ગાયો આપણે બધા. તો બીજા બધા બ્રાહ્મણો હતા ને બધા દક્ષિણા લેવા આવેલા, એટલે તો ખરું આપણને એક ગાય મળી નથી, આ બધી કેમ ઉઠાવી ગયા? બ્રાહ્મણોને અંદર અંદર ઈર્ષ્યા હોય ને, એવું કહેવામાં આવે છે કે બ્રાહ્મણ કેવું હોય કે શ્વાવત કૂતરાની જેમ એકબીજાને જોઈને ઘરઘરાટી કરે, એવું કોઈ ઈર્ષ્યાવાળાએ લખ્યું હોય? આવું કંઈ હોય નહીં, કોકના જીવનમાં એવું બની ગયું, ક્યારેક બન્યું પણ હોય કે બધા બ્રાહ્મણો કે થોડા સારા હોય, એટલે બીજા બધા બ્રાહ્મણો છે ને ઈર્ષ્યા થઈ કે આ અમને બધાને પૂછ્યા વગર ગાયો ઉઠાવી કે માને. અને જાહેરાત તો એવી થઈ છે કે જે બ્રહ્મજ્ઞાની હોય એને બધી ગાયો લઈ જવાની, તને સાબિત તો કર્યું નથી પોતે બ્રહ્મજ્ઞાની છે, એટલે બધા બ્રાહ્મણ સમાજ એ વખત નહોતો ને બધા ભેગા થયા અને ફરિયાદ કરી કે ના પેલાને હાજર કરો અને અમે બધા પ્રશ્નો પૂછીએ એના જવાબ આપે ને જવાબ સાચા પડે પછી આ લઈ જવાની છૂટ આપો. એટલે રાજાએ કીધું કે યાજ્ઞવલ્ક્ય આવી વાત છે કે ભલે આવા દો, ગાયો ભલે પહોંચી ગઈ પાછી નહીં લાવતા, મને ખાતરી છે જવાબ આપી જ દેવાનો છું બધા જ. એટલે ગાયોને ઊભી નથી રાખી, ગાયો નીકળી ગઈ, પ્રશ્નોની ઝડી વરસી. અને એક પછી એક બ્રાહ્મણો આવે, ઉશસ્તિ નામનો બ્રાહ્મણ આવ્યો છે, કહોડ નામનો બ્રાહ્મણ આવ્યો છે, અને એ વખતે બધા આગ્રા આગ્રા પ્રશ્નો છે, પણ યાજ્ઞવલ્ક્ય ખૂબ જ શાંતિથી જરાય ઉગ્ર થયા વગર આ બધા જવાબ આપ્યા. એમાં બન્યું કેવું કે એક બ્રાહ્મણી હતી અને વિદુષી ભણેલું ભૂત, એણે થયું કે આપણે પ્રશ્ન નાખીએ બે ત્રણ, અને પ્રશ્ન છે ને વ્યવસ્થિત ગોઠવીને આવે છે. અને યાજ્ઞવલ્ક્યને કહે છે
હવે હું તને જે પ્રશ્ન પૂછું છું ને એ સણસણતા બાણ જેવો છે, તું આનો જવાબ આપી જ નહીં શકે. ઠીક છે, પૂછને કાંઈ વાંધો નહીં. અને એમ કરીને એને પ્રશ્ન પૂછ્યો કે આ આકાશ છે ને એમાં બધું રહ્યું છે તો બરાબર છે, પણ આ આકાશ તેની અંદર રહેલું છે એ વાત કર. તો લગભગ માણસને કેવું હોય, પૃથ્વીની ખબર પડે કારણ કે દેખાય છે, જળની ખબર પડે આપણે રોજ લઈએ છીએ, તેજની ખબર પડે લાઈટ દેખાય છે, વાયુની ખબર પડે હવા આવે છે પંખો પંખો ચાલુ કરીએ એટલે, આકાશની એમ ખબર પડે છે કંઈ ખાલી જગ્યાને આકાશ કહીએ છીએ એવું છે નહીં, એક વસ્તુ છે, પણ તો આકાશ આપણા માટે છેલ્લું, એની પછી કંઈ ખબર પડે ન પડે. તો આને થયું કે એની ઉપરની વાત પૂછીએ કે આકાશ છે ને એ શેની અંદર છે બોલો. યાજ્ઞવલ્કે કહો આમાં ક્યાં ક્યાં બહુ મોટી વાત છે, કંઈક બીજું પૂછો ને. આવું કે ને એટલે સામેવાળો અડધો તો પડી જ જાય. સારું, મેં તો કેટલા છ છ મહિનાથી ગોઠવેલું હતું, અને આ કે બીજું પૂછો કે ના બીજું નહીં મારે આ જ પ્રશ્ન પૂછવો છે. તો કે આકાશ છે ને એ અક્ષરમાં ઓતપ્રોત છે. હવે આપણી વાત શરૂ થાય છે. એ આકાશ છે ને અક્ષરમાં ઓતપ્રોત થાય છે. આ યાજ્ઞવલ્કે આપેલો જવાબ છે. આ શાસ્ત્રીજી મહારાજ વડતાલથી છૂટા પડ્યા પછી લખેલો ગ્રંથ નથી આ. સંજયામાં ગયેલા શાસ્ત્રીજી મહારાજને પહેલા કે હાલો આપણે થોડું લખી નાખીએ અક્ષર ઉપર, શું બતાવશો આ લોકોને, એવું નથી. તો પેલી કે અક્ષર શું છે, આ તો પહેલી વાર સાંભળ્યું આવું બધું. તો કે છે જો સાંભળ ગાર્ગી, એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્રમસો વિદ્રુતૌ તિષ્ઠતા. આ અક્ષર છે ને એના પ્રશાસનમાં, એના રાજ્યમાં તો આ સૂર્ય અને ચંદ્ર નભોમંડળમાં ધરાયેલા રહે છે, એની આજ્ઞાથી કામ કરે છે. બીજી વાત, એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી દ્યાવા પૃથ્વ્યૌ વિદ્રુતૌ તિષ્ઠતા. આ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં, દ્યાવા એટલે સ્વર્ગલોક સમજો, પૃથ્વીની ઉપરનું બધું જ, અને પૃથ્વીલોક, દ્યાવા પૃથ્વ્યૌ વિદ્રુતૌ તિષ્ઠતા, એને આધારે આપણે અત્યારે પૃથ્વી સ્થિર કહીએ છીએ ને, પોતાની ધરી ઉપર ફરે છે, એ અક્ષરના પ્રશાસનમાં રહેલું છે. આ ક્રાંતદર્શી ઋષિઓ હતા, એ કોઈ સાધન મૂકીને જોવાવાળા માણસો નહોતા, એ કોઈ દૂરબીન મૂકીને જોવાવાળા માણસો નહોતા. દૂરબીનથી કેટલું દેખાય આપણે નક્કી કર્યું ને એટલું જ દેખાય, આપણે લેન્સ મૂકીએ છીએ ને 1000 ગણું દેખાશે, 2000 ગણું દેખાય, એ તો ખબર જ છે આપણને. અમુક વસ્તુ એવી છે જે આંખે દેખાતી જ નથી, એને કોણ જોઈ શકે? આ ક્રાંતદર્શી ઋષિઓ જુએ. એમાં સાધન ન વપરાય, સાધન વાપરીએ સીમિતતા આવી જાય, લિમિટેશન આવી જાય. સીધું જ જ્ઞાન, જ્યારે જીવ તદાશિત નિશ્ચય કહીએ છીએ ને, એવું જ્યારે જ્ઞાન થાય, ભગવાનની કૃપાથી આવું જ્ઞાન થતું હોય છે, એવી રીતે યાજ્ઞવલ્ક્ય વાત કરે છે. કેવું છે અક્ષર બ્રહ્મ? એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી નિમેષાઃ મુહૂર્તાઃ અહોરાત્રાણી અર્ધમાસાઃ માસાઃ ઋતવઃ સંવત્સરાઃ ઇતિ વિદ્યુતા સ્થિષ્ઠંતિ. આ સમયના બધા વિભાજનો છે. દાખલા તરીકે નિમેષ, આપણે આમ આંખથી પલકારો પાડીએ ને, સમય બનાવ્યો છે ભગવાને, એ પણ અક્ષરે બનાવ્યો. એમ અહીંયા કે છે નિમેષાઃ, એક પલકારો. મુહૂર્તાઃ, દોઢ કલાક. મુહૂર્ત આપણે કહીએ છીએ, દોઢ દોઢ કલાકના મુહૂર્ત આપણે કેલેન્ડરમાં પણ છાપીએ છીએ, શુભ ને ચલ ને બધા બોલીએ છીએ ને, અમૃતને દોઢ કલાકનું એક મુહૂર્ત ચાલે. પછી અહોરાત્રાણી, રાત અને દિવસ, 8 પ્રહર એનો દિવસ અને 8 પ્રહર, અરે 8 પ્રહરનો એક દિવસ થાય, રાત અને દિવસ 24 કલાક આપણે જેને કહીએ છીએ. અર્ધ માસાહ એટલે 15 દિવસ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, 15 દિવસના બે વિભાજન. માસાહ એક મહિનો આખો, ચંદ્ર પ્રમાણે આ બધું ચાલતું હોય. ઋતવઃ એટલે 4 મહિના, 4 મહિનામાં એક ઋતુ પસાર થાય, અને 3 ઋતુ પસાર થાય એટલે સંવત્સર એટલે એક વર્ષ. હે ગાર્ગી, આ સમયના વિભાજનો તમે લોકો બોલો છો ને એ પણ અક્ષર બ્રહ્મે કરેલા છે. પેલી તો છપ થઈ ગઈ કે આ બધી શું વાત છે, કે આ બરાબર છે. એની ઉપર હજી કહે છે યાજ્ઞવલ્ક્ય, યો વા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્મિન લોકે જુઓતી યજતે તપસ્તપ્યતે બહુ વર્ષાણી અંતવદ એવા સ્યતત ભવતી. ગાર્ગી, આ અક્ષર બ્રહ્મને જાણ્યા વગર, અવિદિત્વા એટલે શું, જાણ્યા વગર, આ અક્ષર બ્રહ્મને જાણ્યા વગર કોઈ માણસ ભલે ને એની શ્રદ્ધા સાચી હોય, ભલે પવિત્ર હોય, એ યજ્ઞ કરતો હશે, એ હોમ કરતો હશે, તપસ્તપ્ય તે બહુની વર્ષ સહસ્રાણી, હજારો વર્ષ સુધી તપ કરે,
એકાદ દિવસનો ઉપવાસ નહીં, એમાંય ફરાળીને તો ઉપવાસ જ ન કહેવાય. એક દિવસની વાત નથી, હજારો વર્ષ સુધી તપ કરે, તપસ્તપ્ય તે બહુ વર્ષ સહસ્રાણી, તો પણ અંતવત એ વાસ્ય તત્ત્વવતી, એનું ફળ એને નાશવંત જ મળે. કેમ? અક્ષરમ અવિદિત્વા, અક્ષર બ્રહ્મને જાણતો નથી ને, નહીં ફળ મળે. યોવા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા, જાણ્યા વગર અસ્માન લોકા ત્રયથી જો એને જાણ્યા વગર મરી ગયો તો શું થાય? સકૃપણ, એ બિચારો દયાને પાત્ર છે, એને પાછા આવવું પડશે. અને એની સામે યોવા એતદ અક્ષરમ ગાર્ગી વિદિત્વા, વિદિત્વા એટલે જાણીને, અસ્માન લોકા ત્રયથી આ લોકમાંથી જાય કે તા પોતાનો દેશ છોડે તો શું થાય? સબ્રાહ્મણ, એ બ્રહ્મજ્ઞાની છે, એ બ્રહ્મવેત્તા છે, એ સાચો તત્વજ્ઞાની છે. આવી વાત અક્ષરભ્રમની કરી ગાર્ગી તો ચૂપ થઈ ગઈ. હવે કઈ તારે પૂછવું છે? પૂછ્યું, પણ પેલું જોર હતું ને એ બધું જતું રહ્યું, પેલું વેર હતું ને એ જતું રહ્યું, પૂર્વગ્રહ જતો રહ્યો. અને હવે શું છે? જાણવા માટે પૂછે છે. પેલા પૂછાયું પરીક્ષા માટે પૂછાયું, અને યાજ્ઞવલ્કે જે પ્રભાવ બતાવ્યો ને, એ પ્રભાવની અંદર ગાર્ગીને થયું કે આ બ્રાહ્મણ સાચો છે, આની સામે પડવા જેવું નથી. ગાર્ગી કઈ પૂછવું છે? એ કે હા. હવે જુઓ કેટલું સરસ પૂછ્યો છે પ્રશ્ન ગાર્ગીએ, કે પૃથ્વી જળમાં લીન છે તો સમજાય. આજનું વિજ્ઞાન પણ કહે છે કે પૃથ્વી કરતા જળનો ભાગ વધારે છે, તો પૃથ્વીનો આધાર જળ છે એ તો સમજાય છે. જળનો આધાર તેજ છે, કારણ કે જળ કરતા તેજનો ભાગ વધારે છે, તેજ કરતા વાયુ વધારી જગ્યામાં છે એ પણ સમજાય, વાયુ કરતા આકાશ મોટો છે સમજાય. પણ આ આકાશ છે ને, એની ઉપર તમે અક્ષરની વાત કરો છો, પણ અમે અંતરિક્ષ લોકની વાત સમજીએ છીએ. આવા બધા લોકની વાત આવે છે, એ બધા લોક કોણ કોના આધારે છે તમે મને વાત કરો ને. અંતરિક્ષ લોક કોના આધારે છે? એક સાથે પગથિયા બતાવો. તો યાજ્ઞવલ્ક્ય કે એમાં ક્યાં બહુ મોટી વાત છે? અંતરિક્ષ લોક છે ને એ તો ગંધર્વ લોકના આધારે છે. ત્યાં ગાંધર્વનો લોક કોના આધારે છે? કે આદિત્ય લોકના આધારે છે. એ કોના આધારે છે? તો કે ચંદ્રલોકના આધારે છે. એ કોના આધારે છે? કે નક્ષત્ર લોકના આધારે છે. એ કોના આધારે છે? ઇન્દ્રલોકના આધારે છે. ઇન્દ્રલોક કોના આધારે રહે? તો કે પ્રજાપતિ એટલે બ્રહ્મા, બ્રહ્માના લોકને આધારે છે. બ્રહ્માનો લોક છે એ કોના આધારે છે? ત્યાં સુધી પ્રશ્ન આવી ગયો. યાજ્ઞવલ્ક્ય ધીમે રહીને કહે છે કે બ્રહ્મલોક છે ને, પ્રજાપતિ લોક, એ તો અક્ષર બ્રહ્મના લોકના આધારે છે. આપણે અક્ષરધામ કહીએ છીએ ને, એના આધારે છે. પૂછવાના સ્વભાવવાળી તો હતી જ, તો બિચારીને ધ્યાન ન રહ્યું. તો જેમ પૂછ્યું ને કે આ કોના આધારે છે, આ કોના આધારે છે, એને પ્રશ્ન પૂછ્યો કે આ અક્ષરધામ છે ને એ કોના આધારે છે? યાજ્ઞવલ્ક્ય કે ગાર્ગી માતી પ્રાક્ષી, હવે વધારે પૂરતું પૂછીશ નહીં, તને ખબર નથી કે અક્ષરધામની ઉપર કોઈ લોક જ નથી, એનો તું આગ્રહ રાખીશ ને, માતે મૂર્ધા વ્યપત, આ તારું ડોકું કપાઈ જશે. તો કોની ઉપર પૂછે છે? અક્ષરધામની ઉપર લો, અક્ષરધામની ઉપર કોઈ જગ્યા જ નથી. ઉપનિષદની વાત. અને જ્યારે આવી વાત કરીને યાજ્ઞવલ્કે ગાર્ગી ચૂપ થઈ ગઈ. આપ સૌને ભાઈઓ એક વાત જાણીને આનંદ થશે કે શ્રી ઉપનિષદ 10, શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય અને બ્રહ્મસૂત્ર જેની આપણે ચર્ચા કરીએ છીએ, ઉપનિષદમાં એક પણ ઉપનિષદનો મંત્ર એવો નથી કે જેની અંદર ભગવાનના ધામ માટે ગોલોક શબ્દ વપરાયો હોય. હું આ ત્રણ ગ્રંથોની વાત કરું છું કે જ્યાં ભગવાનના ધામ માટે સાકેત શબ્દ વપરાયો હોય, કે ભગવાનના ધામ માટે વૈકુંઠ શબ્દ વપરાયો હોય, કે કૈલાસ શબ્દ વપરાયો. એ શબ્દો સાચા છે, પણ આ ગ્રંથોમાં નથી. બહુ સંશોધન કર્યું પણ ક્યાંય ન મળ્યું. કયો શબ્દ મળ્યો ભગવાનના ધામ માટે આ સનાતન શાસ્ત્રોમાં? તો જ્યાં જુઓ ત્યાં અક્ષર શબ્દ આવે, અક્ષરધામ. બ્રહ્મ શબ્દ આવે, બ્રહ્મલોક, બ્રહ્મલોક શબ્દ આવે, અક્ષરધામ શબ્દ આવે. આવા શબ્દો આવે છે, પણ મેં કહ્યા એવા શબ્દો ક્યાંય નથી. યાજ્ઞવલ્કે ગાર્ગીને આ બધી વાત સમજાવી, ગાર્ગીને ચૂપ થઈ ગઈ. પછી કોઈ પ્રશ્ન ન પૂછ્યો. આ આપણો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ઉપનિષદોમાં છે. હજી ઘણી વાતો આમાં આપણે કરીશું,
આજનો સમય પૂરો થાય છે, આવતીકાલે આપણે વાત કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.